વિજયનગર પોળોમાં જંગલ પ્લાસ્ટિક તેમજ ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પોળો ફોરેસ્ટને પોલ્યુશન ફ્રી બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે સાબરકાંઠાના પોળોમાં વધુ એક જાહેરનામું ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે પોળો જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા માટે અનેક નિયમો લગાવવામાં આવી રહ્યા છે સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે ત્યારે અહીંયા આવતા લોકો ફોર વ્હીલર કે લક્ઝરી બસ લઈને આવતા હોય છે જેથી પોળો ફોરેસ્ટની આસપાસ હવા પ્રદૂષણ થાય છે સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

સ્થળની મુલાકાત બાદ પાછળ કચરો મૂકતા જાય છે ત્યારે કચરાના પ્લાસ્ટિક કચરાથી પ્લાસ્ટિકનું પ્રમાણ પણ ત્યાં વધ્યું હોય તેવું દેખાય રહ્યું છે તેવામાં પ્લાસ્ટિક મૂક કરવા માટે ફોરેસ્ટના પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પોળો ફોરેસ્ટની પ્રાકૃતિક સુંદરતા માણવા માટે પિકનિક માટે આવતા હોય છે પ્રવાસીઓ માટે પોળોમાં એન્ટ્રી વિના મૂલ્ય છે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પ્લાસ્ટિકનો કચરો વધુ માત્રામાં એકત્ર થતો હોવાનું પણ સામે આવ્યું છે જેના કારણે જંગલમાં વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રશાસને થોડા સમય અગાઉ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો હતો સાથે ઉમંગરાવલ સાબરકાંઠા